સુરતના રાંદેરના ગોરાટ વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટીની બહાર જ્વાલ હાઇટ્સ નામની જાહેરાત અજાણ્યા બિલ્ડર્સ દ્વારા લગાવવામાં આવી છે। આ બિલ્ડર દ્વારા વિધર્મીઓ માટે મિલકતનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવતો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બિલ્ડર દ્વારા વિધર્મીઓ માટે ફ્લેટનું બુકિંગ શરૂ કર્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તેથી આ બાબતે ગોરાટ હનુમાન ક્ષેત્ર સંબંધક સમિતિ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સાંઈ શક્તિ સોસાયટી નજીક આજે રીતે મુસ્લિમ સમુદાયનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે। તેને લઈને સોસાયટીની આસપાસ 800 જેટલા હિન્દુ પરિવારો રહેશે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને હવે હિન્દુ પરિવાર ધ્રુવીકરણ કરવા માટે મજબૂર થયા છે। તેથી જે બિલ્ડર દ્વારા બુકિંગ બોર્ડ લગાવવામાં આવ્યું છે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ અને આ બોર્ડ તાત્કાલિક હટાવવા જોઈએ તેવી માંગ કરી છે। અમારે આજે ફરીવાર પોલીસમાં રજૂઆત કરવી પડી છે। એનું કારણ એ છે કે આ જે ગોરાટનો આ મૂળ ગોરાટનો વિસ્તાર છે, આ ગોરાટના વિસ્તારમાં લગભગ 1000 જેટલા રો હાઉસમાં વર્ષોથી લોકો રહે છે, પણ આજે આ સાંઈ શક્તિ સોસાયટીની બહાર એક જ્વેલ હાઇટ્સ નામ કરીને 2 રૂમ 3 રૂમ કિચનનું બુકિંગ સ્ટાર્ટ કરવા માટે એક બોર્ડ લાગેલું છે। આ બોર્ડ કોણે લગાવ્યું, શાના માટે લગાવ્યું એની કોઈ જાણકારી નથી, પણ એ બહુ સ્પષ્ટ છે કે આ વિસ્તારમાં મુસ્લિમ બિલ્ડિંગ્સો બાંધવા માટે હવે પડાપડી બિલ્ડરો કરી રહ્યા છે અને એમાંના જ કોઈક અજાણ્યા બિલ્ડરે આ બોર્ડ લગાવીને એક સંકેત આપ્યો છે કે આ સોસાયટી અમે લઈ લીધેલી છે અને આ બોર્ડ લગાવ્યું છે, તમે અમારું બુકિંગ સ્ટાર્ટ કરાવો। આના કારણે આ વિસ્તારની આસપાસની હરિહર પાર્ક, ધનલક્ષ્મી પાર્ક, સાંઈ સોસાયટી, શિવમ નગર આવી લગભગ, પુરુષોત્તમ નગર આવી લગભગ 40-એક સોસાયટીઓના રહીશોમાં બહુ ફફડાટ બેસી ગયો છે અને પોતાની મિલકતો, વાલી મિલકતો ખાલી કરવી જ પડશે એવો એક ફફડાટ પેસીને આજે એ પોતાના એના ફફડાટથી આજે સરકારશ્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છે। આપનું નામ? હા, હું ગોરાટ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિના મંત્રી તરીકે આજે આ વિસ્તાર એટલે કે ગોરાટ કોઝવે રોડ છે ત્યાં આગળ સાંઈ શક્તિ સોસાયટીમાં બહાર એક અજાણ્યા તત્વોએ જ્વેલ્સ હાઇટ્સ નામનું એક બોર્ડ માર્યું છે। આ સીધો પ્રયાસ છે લોકોને ઉશ્કેરવાનો અને હિન્દુત્વને